તો ચાલો મિત્રો આજે આપણે શરૂ કરીએ સ્વાધ્યાય 2.1 ના ત્રણ દાખલા જોઈ ગયા છે એટલે ચોથા દાખલાથી આપણે શરૂઆત કરી લઈએ પ્રશ્ન મથારો જે આપણને ખબર છે તે જ કે ભાઈ સમીકરણ ઉકેલ બરાબર છે તમે આરામથી સમજી શકતા હશો કે આપણે શું કરવાનું છે તો ભાઈ આપણે અહીં જેટલા પણ સમીકરણો આપેલા છે એને ઉકેલવાના છે તમને આની આગળના વિડિયોમાં મેં સમજાવ્યું છે કે ભાઈ સમીકરણો ઉકેલો મતલબ કે સમીકરણની અંદર જે કોઈ પણ ચલ રહેલો હોય એ ચલની કિંમત શોધવી ચલ તરીકે આપણા સમીકરણની અંદર x y z કે a b c કોઈ પણ હોઈ શકે બરાબર છે આપણે કરવાનું શું છે આ જે ચલ દેખાય છે આ સમીકરણમાં x આની કિંમત શોધવાની છે મેં તમને આગળના વિડિયોમાં પણ કહ્યું છે કે તમારે જે ચલની કિંમત શોધવી હોય એ ચલને સમીકરણમાં જ્યાં હોય ત્યાંનો ત્યાં રહેવા દેવો બરાબર છે સમીકરણમાં મેં તમને સમજાવ્યું છે કે બરાબરનું ચિહ્ન આવે આવે ને આવે જ બરાબરનું ચિહ્ન હોય તો બરાબરના ચિહ્નથી ડાબા હાથ તરફની આ જે બાજુ છે એને ડાબી બાજુ કહેવાય અને સમીકરણનું ચિહ્ન છે સમીકરણના ચિહ્નથી આપણો જમણો હાથ છે જમણી બાજુ તરફ જે રકમ આવેલી છે જે પણ વસ્તુ આવી છે એને સમીકરણની જમણી બાજુ કહેવાય મેં તમને એવું સમજાવ્યું છે કે જે ચલની કિંમત શોધવાની છે એ ચલ સમીકરણમાં અગર ડાબી તરફ હોય તમારે એને ડાબી તરફ રહેવા દેવું અગર આ મારો ચલ સમીકરણ જે છે એની જમણી બાજુ પર હોય તો તમારે એને જમણી બાજુ પર રહેવા દેવું જે ચલની કિંમત શોધવાની હોય સમીકરણમાં જ્યાં દેખાય ત્યાં ને ત્યાં રહેવા દેવું ડાબી તરફ દેખાય તો ડાબી તરફ રહેવા દો જમણી તરફ દેખાય તો જમણી તરફ રહેવા દો તો ચલને આપણે એમને એમ રહેવા દઈએ તો પછી કરવાનું શું દાખલા તો ભાઈ દાખલામાં કરવાનું એ કે આ ચલ જે x છે ને તો હું અહીંયા એમ એમ રહેવા દઉં તો ચલની સાથે જોડાયેલી જે રકમ છે બરાબર છે હવે ચલ ડાબી તરફ છે તો ચલની સાથે જોડાયેલી જેટલી પણ રકમો છે એને આપણે જમણી બાજુ પર મોકલી આપીએ બરાબર છે એને આપણે શું કરીએ જમણી બાજુ પર મોકલી આપીએ જો આપણે શું બનીએ બનાવ્યો સૌથી પહેલા તો તમે આ ખાસ ધ્યાન રાખજો કે આપણે માપેલું ચિહ્ન માંગો બરાબર છે ચલ x ની કિંમત શોધવાની છે ચલ x ડાબી તરફ છે ડાબી તરફ રહેવા દો તો કોને હટાવવાનું અને એમને એમ રહેવા દેવાનું તો હટાવવાનું કોને તો એની સાથે જોડાયેલી આ જે રકમ છે ડાબી તરફ એને આપણે હટાવીને જમણી બાજુ પર મોકલી આપીએ ચલો તો જુઓ બરાબર એટલે બરાબરનું ચિહ્ન જુઓ આ રકમ જમણી બાજુ લખવાના છે પણ પહેલા 17 ના છેદમાં 7 જે છે એને તો મારે એમને એમ લખવાના હવે શું લખીશું કે આ 3 ના છેદમાં 7 જે રકમ છે એટલે તમે ચિહ્ન જુઓ પ્લસમાં કહેવાય કે માઇનસમાં કહેવાય આ 3 ના છેદમાં 7 આપણે કહીશું કે પ્લસમાં કહેવાય તો આપણે શું કરીએ આ પ્લસ વાળી રકમને સામે મોકલી આપીએ તો માઇનસ થાય તો ચલો પ્લસ 3 ના છેદમાં 7 સામે જશે તો માઇનસ થશે 3 ના છેદમાં 7 આપણે આગળના વિડિયોમાં આ વસ્તુ સમજી ગયા છે શીખી ગયા છે બરાબર છે અહીં અંશ છેદનો દાખલો છે છતાં પણ મેં લસા લેવાની હજુ વાત નથી કરી એનું કારણ પણ તમે સમજી શકતા હશો કે બંનેના છેદ સરખા છે છેદ સરખા હોય તો લસા લેવાની જરૂર હોતી જ નથી લસા લઈશું આ સમીકરણના દાખલામાં પણ અંશ છેદના દાખલાઓ આવશે લસા લઈશું આપણે પણ ક્યારે લઈશું જ્યારે છેદ અલગ અલગ હોય ત્યારે લસા ક્યારે લઈશું કે જ્યારે છેદ કેવા હોય અલગ અલગ બરાબર ને ચલો આપણે આ દાખલામાં આગળ વધીએ એકવાર ફરીથી માટેનું ચિહ્ન પાડી દેવાનું x એટલે કે x લખી જ દેવાનું બંનેના છેદ સરખા છે લસા લેવાની જરૂર નથી ડાયરેક્ટ અંશની બાદબાકી થઈ શકે કેવી રીતે લખાય તે જુઓ 17 ઓછા 3 છેદમાં 7 બાદબાકી કરવાની છે ને તો અંશની બાદબાકી કરવાની છેદની થોડી બાદબાકી થાય 17 માઇનસ 3 છેદમાં 7 ચલો વિદ્યાર્થી મિત્રો બાદબાકી કરો ચલો જો 17 માંથી 3 બાદ કરો એટલે કેટલા બચે 14 અને 14 ના છેદમાં આપણે લખીશું 7
હવે આ ઉપર નીચે ઉડવાનું જુઓ કેવી રીતે ઉડી જશે જુઓ 7 એકાના કર્યામાં 14 આવશે ને ક્યારે આવશે 7 2 14 એટલે આ ઉડી જાય બરાબર છે તો આપણો જવાબ આવશે x બરાબર 2 તો વિદ્યાર્થી મિત્રો આને આપણે એમ કહી શકીએ કે ભાઈ સમીકરણ ઉકેલ્યું એટલે કે એ સમીકરણમાં જે કોઈ પણ ચલ હતો એ ચલની કિંમત આપણે શોધી અત્યારે આપણે સમીકરણમાં ચલ એટલે x બોલો ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો x ની કિંમત આપણને કેટલે મળી ગઈ 2 આ સાચા દાખલો તો એક વસ્તુ બીજી ખાસ સમજાવું છું સમજી લેજો બરાબર છે આ જે આપણે પ્રક્રિયા કરી ને કિંમત શોધવા માટે x ની તો સમીકરણમાં આવું પણ કહેવાય કે આપણે આ સમીકરણમાં x ને કર્તા બનાવ્યો આ વસ્તુને એવું પણ કહેવાય આપણે શું કર્યું જે x છે ને આ x ને આપણે કર્તા બનાવ્યો એવું પણ કહેવાય જો x ની કિંમત શોધવાની છે તો મનમાં શું વિચારવાનું x ને કર્તા બનાવો અને x ને કર્તા બનાવો એટલે એક્ઝેક્ટલી જે આપણે કર્યા રીતે કે ભાઈ x જ્યાં છે એના ત્યાંનો ત્યાં રહેવા દેવો અને એની સાથે જોડાયેલી જેટલી પણ રકમ છે એને એની વિરુદ્ધ દિશામાં મોકલી આપી x ને એક બાજુ પર રહેવા દો જો હવે x ને એક બાજુ પર હું રહેવા દઉં તો છેલ્લે મને કિંમત મળે ને કે x બરાબર આટલો x ની સાથે આ બોટો જોડાયેલો હોય તો મને x ની કિંમત નહીં મળે બરાબર છે એટલે આ સમીકરણમાં આપણે x ની કિંમત શોધી તો આ વસ્તુને એવું પણ કહેવાય કે આમ સમીકરણમાં આપણે આ સમીકરણમાં આપણે x ને કર્તા બનાવ્યો એવું પણ કહેવાય બરાબર છે ચલો આ દાખલો નંબર 4 નો પૂરો થાય છે આપણે નવો દાખલો લઈએ દાખલો નંબર 5 જો ઓફ સરસ વસ્તુ સમજવાની આવે સમીકરણની રકમ છે 6x ઓછા 12 શું છે રકમ 6x સોરી 6x બરાબર 12 એકવાર ફરીથી દિમાગ સેટ કરીએ કરવાનું શું છે તો ભાઈ સમીકરણ ઉકેલવાનું મતલબ સમીકરણ ઉકેલો મતલબ આમાં ચલ કોણ છે ભાઈ x મતલબ આપણે આમાં x ની કિંમત શોધવાની હવે x ની કિંમત શોધવાની તો મેં તમને શું સમજાવ્યું કે x જ્યાં છે એને ત્યાંનો ત્યાં રહેવા ઓકે રહેવા દઈશું તો કોને હટાવીશું ભાઈ x ની સાથે જે કોઈ પણ રકમ સંકળાયેલી છે એને આપણે હટાવીશું હટાવીશું એટલે મે ક્યાં હટાવીશું તો ભાઈ એને જ્યાં x હોય ને એની વિરુદ્ધ દિશામાં મોકલવું x ડાબી તરફ છે તો એની સાથે સંકળાયેલી જે રકમ છે એને જમણી બાજુ પર મોકલી આપો અગર x જમણી બાજુ પર હોય હા અમુક સમીકરણમાં x જમણી બાજુ પર આવશે તો આપણે શું કરીશું એની સાથે સંકળાયેલી જે રકમ છે એને ડાબી તરફ મોકલી આપીશું હવે આ જમણેથી ડાબે કે ડાબેથી જમણે બધી રકમોને મોકલવાની હોય ને તો મેં તમને ગયા વિડીયોમાં પણ સમજાવ્યું અને આ વિડીયોમાં પણ આવ્યું શું સમજાવેલું કે અગર જો આ દાખલો જુઓ અગર એ રકમ જેને મારે જમણી બાજુ મોકલવાની છે જેને મારે વિરુદ્ધ દિશામાં મોકલવાની છે અગર એ રકમ પ્લસમાં હોય અને સામે જાય તો એ માઇનસ થઈ જાય પ્લસ વાળી રકમ શું થાય સામે જાય તો માઇનસ એવી રીતે યાદ કરો આગલા વિડીયોમાં એવું પણ સમજાવ્યું કે અગર કોઈ રકમ માઇનસમાં હોય એ સામે જતી રહે તો એ પ્લસ થાય પ્લસ વાળી રકમ સામે જાય માઇનસમાં લખાય માઇનસ વાળી રકમ સામે જાય પ્લસમાં લખાય હવે તમે આપણો દાખલો જો જે હમણાં આપણે ભણવાનો છે તે x ની સાથે જોડાયેલ રકમ 6 છે હવે તમે મને કહી શકશો ખરા કે આ જે 6 છે એ x ની સાથે સરવાળામાં છે તમે મેં શું કહે ના સરવાળો તો નહીં કહેવાય તો શું બાદબાકીમાં છે તો આપણે પણ કહીશું કે ભાઈ ના તો આ 6 અને x તો એ ક્રિયા છે નથી સરવાળો નથી બાદબાકી તો આપણને ખાસ ખબર હોવી જોઈએ કે આ 6 અને x બંને ગુણાકારમાં છે એવું કહેવાય ગુણાકારનું ચિહ્ન ક્યારે પાડતા નથી હોતા સમીકરણ બનાવીને ગુણાકારનું ચિહ્ન પાડતા નથી અત્યારે તમે આ 6x એવું વાંચો બરાબર છે તો 6x
મતલબ કે 6 જે છે એ x સાથે ગુણાકારમાં છે સરવાળામાં હોય તો ચિહ્ન પાડેલા હોય બાદબાકીમાં હોય તો બાદબાકીની નિશાની દોરેલી હોય ગુણાકારમાં હોય તો ચિહ્ન ના હોય હવે જો મેં તમને શું સમજાવ્યું કે સરવાળામાં હોય સામે જાય માઈનસ થઈ જાય માઈનસમાં હોય સામે જાય તો પ્લસ થઈ જાય પણ હવે આ તો ગુણાકારમાં છે તો બોલો હવે આ ગુણાકારનો જે 6 છે સામે જશે તો હું કહું છું યાદ રાખો ભાગાકાર કરો જે ક્રિયા હોય ને એને વ્યસ્ત કરી નાખવાની સરવાળાની વ્યસ્ત ક્રિયા બાદબાકી બાદબાકી હોય તો વ્યસ્ત ક્રિયા સરવાળો બરાબર છે એવી રીતે આ ગુણાકારમાં છે તો ગુણાકારને વ્યસ્ત ક્રિયા ભાગાકાર એટલે જો લખાય કે ભાઈ અહીંયા એટલો ફાઈનલ અમને આપી દીધેલો છે કે જેને શોધવાનો છે એને સ્થિર કરી દો એને અહીં રહેવા દો એને કરતા બનાવો ઇઝ ઇક્વલ ટુ આ 6 ને સામે લઈ જવાનો પણ 6 જે છે ને વિદ્યાર્થી મિત્રો એ ગુણાકારમાં છે તો ગુણાકારમાં રહેલો 6 આપણે ક્યાં લખી દેવાનો ભાગાકાર ભાગાકાર એટલે છેદમાં એવો છે ને 12 ભાગ્યા 6 તો બોલો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ તો એકદમ આરામથી આવી જવાનો ને 6 દુ 12 ઉડી જાય તો બોલો આપણે શું આપણને ફાઇનલ કિંમત મળશે તો આપણને ફાઇનલ કિંમત મળશે x 2 દાખલો પૂરો હા શું નવું શીખ્યા આમાં આ નવું છે આનાથી પછી કઈ નવું આવવાનું નથી સમજી લેજો સમીકરણ ઉકેલો ને x ને ત્યાં નું રહેવા દેવાનું એની સાથે સંકળાયેલ એની સાથે સંકળાયેલી રકમ ને સામે મોકલી આપો સંકળાયેલી રકમ પ્લસ માં હોય સામે જાય માઇનસ માઇનસ વાળી રકમ સામે જાય પ્લસ ગુણાકારમાં રહેલી રકમ ભાગાકારમાં મોકલવાની તો ક્યારેક ભાગાકાર વાળી રકમ આવે એકદમ શોર્ટ અને એકદમ સ્વીટ સમજી ગયો ધારો કે આવું સમીકરણ ઉકેલવાનું આ x ની કિંમત શોધવાની છે અને ત્યાં જ રહેવું એની સાથે સંકળાયેલ રકમ ને સામે મોકલીશ આની સાથે સંકળાયેલ રકમ 5 છે અને એ 5 ભાગાકારમાં છે તો બોલો ભાગાકારમાં રહેલો 5 સામે જાય તો બોલો ભાગાકારનું શું કરી નાખવાનું ગુણાકાર એટલે આ દાખલો નેક્સ્ટ સ્ટેપમાં આમ થાય કે ભાઈ માટે x 10 ભાગાકારનો 5 ગુણાકારમાં આવે ગુણાકારમાં રહેલી રકમ ભાગાકારમાં જાય ઊંધું વિચારો ભાગાકારમાં રહેલી રકમ સામે જાય તો ગુણાકાર કરો હવે આનો જવાબ કેટલો સિમ્પલ આવશે બોલો x 50 હું લખતો નથી ખ્યાલ આવશે એક વસ્તુ ખાસ સમજી લેજો સરવાળાનું ચિહ્ન હોય સામે જાય માઇનસ થઈ જશે માઇનસ હોય તો પ્લસ થઈ જશે ગુણાકારનો ભાગાકાર થશે અને ભાગાકારનો ગુણાકાર થશે ઓકે ચલો આ દાખલો અહીં આ દાખલો અહીં પૂરો થાય છે આપણે વિદ્યાર્થી મિત્રો એક નવો દાખલો લઈએ દાખલો નંબર 6 જેની રકમ છે 6 દાખલામાં હા જો અમને તમને હમણાં જ લખ્યું તે છે રકમના 6 નંબરમાં એવું છે કે t ના છેદમાં 5 ખાલી ફરક એટલો કર્યો આ લોકોએ કે અહીં ચલ તરીકે તમે જોઈ શકતા હશો કે t લીધેલો છે હવે બોલો આમાં મને એવું કીધું હોય કે સમીકરણ ઉકેલો તો આ સમીકરણ ઉકેલો એટલે આમાં t ને કરતા બનાવવાનો અને t ની કિંમત શોધવાની શોધી કાઢીએ ચાલો બોલો t ને હું કરતા બનાવું તો મારા નિયમ એવો છે કે t ને હું ત્યાં ને ત્યાં સ્થિર કરી દેવું એને કસારે લઈ જાઉં એની સાથે સંકળાયેલ રકમ ને સામે મોકલી દઉં સંકળાયેલ રકમ 5 સામે જાય તો ભાગાકારમાં છે ને ભાગાકારની રકમ છે સામે જશે તો શું થઈ જશે ગુણાકાર ચાલો એટલે શું આવશે જવાબ t 10 50 તો આ દાખલો અહીં પૂરો આગળ વધીએ નવો દાખલો લઈએ દાખલો નંબર 7 ચલો 7માં દાખલાની રકમ છે 2x ના છેદમાં 3 7માં દાખલાની રકમ છે 2x ના છેદમાં 3 બરાબર 18 મથારું તો એ જ છે કે આમાં ચલની કે એટલે સમીકરણ ઉકેલો સમીકરણ ઉકેલો એટલે કોની કિંમત શોધવાની બોલામાં આપણે તરત કહીશું કે સર આમાં આપણે છે ને x ની કિંમત શોધવાની ઓકે ચાલો તો x ની કિંમત શોધીશું
ડન પણ તમે જોઈ શકતા હશો કે નિયમ એવો છે કે મેં તમને કહું તે પ્રમાણે x ના અહીંનો અહીં રહેવા દેવાનો એટલે સરક પણ આમથી તેમ હલાવવાનો નહીં કોણ હલાવીશું એની આજુબાજુ રહેલ સંખ્યાને હલાવીશું મતલબ કે સામેને સાઈડ મોકલીને બરાબર ઉભા સામેને સાઈડ મોકલીએ ને એ પહેલા સામે જે આધાર છે ને એને મારે એમ ના એમ લખી દેવાનો લખા હવે જુઓ x ને તમે કરતા બનાવી દો તો બોલો 2 એ x સાથે કઈ ક્રિયામાં છે 2 જે છે એટલે સાથે કઈ ક્રિયામાં આપણે કહીશું કે ગુણાકાર તો બોલો ગુણાકારમાં રહેલો 2 કાજો તો રહેશે ભાગાકારમાં નીચે જાય ગુણાકારમાં 2 કાજો હશે ભાગાકારમાં અને x ની સાથે આ 3 પણ સંકળાયેલી છે હવે આ 3 જે છે ને તે ભાગાકારમાં છે જુઓ x ની સાથે આનો ભાગાકાર છે અને ભાગાકારમાં રહેલી રકમને સામે મોકલી આપીએ તો એ શું થશે ભાઈ ગુણાકાર બોલો ખ્યાલ આવે છે 3 નીચે એ રીતે માં યાદ રાખી શકાય કે નીચે થી 3 ઉપર આવે ઉપર નો બે નીચે ભાગાકાર નું ગુણાકાર ને ગુણાકાર નું ભાગાકાર ચલો હવે આને ઉડી શકે એવી રકમ છે એટલે ઉડાવી દઈએ અને જવાબ લાવી દઈએ હવે આ દાખલો એકદમ સિમ્પલ થઈ ગયો જુઓ કેવી રીતે ઉડશે આપણે કહીશું કે ભાઈ 2 ના ઘડિયાળમાં આધાર આવે चलो हजू आप आगे नव नाम समझिए दाखिल नंबर 8 जेने रकम हूँ वाँचु छु तो मैंने कीधु 1.6 बराबर y ना छेद में 1.5 खूब सरल दाखलो छे रकम જોઈને કોઈ પણ પ્રકારની ગભરાહટ ન કરી લેજો મેં જે લોજિક આપ્યું છે લોજિક જ યાદ રાખો કે ભાઈ પહેલું દાખલામાં કરવાનું શું છે આપણે કહીશું કે ભાઈ સમીકરણને ઉકેલવાનું છે સમીકરણને ઉકેલવાનું એટલે આમાં કોની કિંમત શોધવાની તો રકમ જોઈને તરત નક્કી કરીશું કે આમાં આપણે y ની કિંમત શોધવાની તો આગળનો લોજિક શું આપ્યો છે કે જેની પણ કિંમત શોધવાની હોય એને ત્યાંનો ત્યાં રહેવા દો y સમીકરણની જમણી બાજુ પર છે જમણી બાજુ પર એને તમે રહેવા દો બરાબર છે જેને શોધવાનો છે તેને ત્યાં ફિક્સ કરી દેવા હવે જો y ની સાથે સંકળાયેલી રકમ કોણ છે y ની સાથે જોડાયેલી સંકળાયેલી રકમ કઈ છે તમે કહેશો કે ભાઈ 1.5 બરાબર છે તો એને આપણે અહીં રહેવા દઈશું આપણે કહીએ કે ભાઈ ના આપણો નિયમ એવો છે કે જેને શોધવાનો છે તેને અહીં રાખો બાકી આને સામે મોકલી આપો આ વસ્તુને કહેવાય આ વસ્તુને એવું કહેવાય કે આપણે y ને કરતા બનાવ્યો બરાબર તો ચલો હવે જો 1.5 સામે કરીશ તો સામે એ કઈ ક્રિયામાં જશે તો અત્યારે તમે કહેશો કે y સાથે 1.5 ભાગાકાર થશે અને ભાગાકારની વસ્તુ સામે જશે તો ગુણાકાર થશે બરાબર મેં તમને તો પહેલા જ કહ્યું આ દાખલામાં આગળના દાખલામાં કે ભાગાકારનું શું થાય ગુણાકાર તો જુઓ લખીએ કેવી રીતે તો ભાઈ માટેનું કિંમત આવશે જ આવશે સૌથી પહેલા 1.6 જે છે તેને અમને એમ લખી દઈએ બરાબર y અને જે ભાગાકારમાં 1.5 છે એને સામે મોકલું તો એ ગુણાકારમાં 1.5 થાય ચલો હવે આપણે શું કરવું પડશે ભાઈ ગુણાકાર ચલો ગુણાકારમાં પોઈન્ટ ને લેવાના ભાઈ આ 16 છે અને આ 15 છે 16 અને 15 નો ગુણાકાર કરીએ જો આ 16 અને આ 15 પોઈન્ટ છે છેલ્લે કાપી નાખીશું બરાબર ને પોઈન્ટ છે છેલ્લે કાપી નાખીશું આ ગુણાકાર કરતા આપણને આવડે છે જો એકમ નું શૂન્ય 6 એકા 6 1 એકા 1 વત્તા 5 વડે ગુણ્યા 5 37 વધી મને 3 5 એકા 5 ને 3 8 સરવાળો કરીએ 240 એટલાનો જવાબ લખીએ આપણે 240 બરાબર y પણ તમે કહેશો કે પોઈન્ટ નાખી હા તો પોઈન્ટ પાડીએ જો કેટલા પોઈન્ટ કાપીશું આ રકમમાં તમે સમજો આ રકમને પાછળથી 1 પોઈન્ટ કપાયેલો છે
અને આ જે રકમ છે એમાં પણ પાછળથી એક પોઈન્ટ કપાયેલો છે બંનેમાં એક એક અંક પછી પોઈન્ટ કાપેલા છે તો આનો એક પોઈન્ટ આનો એક પોઈન્ટ એમ મળીને ટોટલ બે પોઈન્ટ આ જવાબમાંથી મારે કાપવા તો ચલો પાછળથી બે પોઈન્ટ કાપીએ મતલબ કે પાછળથી બે અંક ગણીને ત્યારબાદ પોઈન્ટ પાડી દો કેવી રીતે પાછળથી જુઓ આ પહેલું આ બીજો બે અંક કયા બે અંક છોડીને પોઈન્ટ મારી દો એટલે આપણો જવાબ આવશે y = 2.40 સીધો લખી શકાય હવે શું કરવાનું વિદ્યાર્થી મિત્રો આને આ રીતે ઊંધોની લખી રાખવાનું છેલ્લે ચત્તુ કરી દેવાનું કે ભાઈ y = હવે નામ મને કહેશો 2.40 2.40 લખું તો પણ ચાલે પોઈન્ટ પછી તો શૂન્ય નહીં લખું તો પણ ચાલે 2.4 જવાબ લખું તો પણ ચાલે આ નિયમથી તો તમે લોકો પરિચિત છો જ બોલો ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો એકદમ એટલે એકદમ સરળ દાખલા આવશે છે પોઈન્ટ પર દાખલા આવે તો પણ ગભરાવાની કોઈ જરૂર નથી ભાગાકાર તો ગુણાકાર થઈ જાય 16 ગુણ્યા 15 કરતા આપણને આવડે છે 240 જવાબ આવેલો છે એક અને એક એમ મળીને પાછળથી 2 પોઈન્ટ કાપતા વિદ્યાર્થી મિત્રો વાર કરી